પોલીસ સાથે ખભેખભો મિલાવી ફરજ બજાવતા ઈડરના ટીઆરબી જવાનોએ વિવિધ માંગણીઓ મુદ્દે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી હતી. ટ્રાફિક નિયમનમાં પોલીસની મદદ માટે ટ્રાફિક બ્રિગેડની રચના કરવામાં આવી હતી. સામાન્ય દિવસોમાં ટ્રાફિકવાળા વિસ્તારોમાં પોલીસ સાથે સફેદ શર્ટ અને બ્લુ પેન્ટમાં સજ્જ ટીઆરબી જવાનો મોંઘવારીના સમયમાં પણ પોતાની ફરજ નજીવા પગારમાં પોલીસ સાથે 8 કલાકની શિફ્ટમાં ખડેપગે બજાવે છે. ટ્રાફિક નિયમનની કામગીરી કરતા ટીઆરબી જવાનો પોલીસ સાથે વિવિધ બંદોબસ્તમાં પણ સેવાઓ આપે છે, જેમાં પીપીપી ધોરણે તેમનો પગાર કરવામાં આવે છે, જે તેમની સેવા કરતા ઘણો ઓછો છે. ટીઆરબીના જવાનો પોલીસ વિભાગનું એક અંગ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો, ત્યારે સમગ્ર દેશમાં સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું અને તેના કડક અમલ માટે પોલીસ સાથે ટીઆરબીના જવાનોએ પણ જીવનના જોખમે નિસ્વાર્થ ભાવે ખભેખભો મિલાવી પોલીસ સાથે સતત ફરજ બજાવી હતી. વર્ષોથી નજીવા વેતન સાથે ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ વિવિધ માંગણીઓ મુદ્દે ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયાને લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં ટીઆરબી સભ્યોને કાયમી કરવા, પગાર વધારો, ટીએ બિલ, જાહેર રજાનો પગાર, આઈ કાર્ડ ઇસ્યુ કરવા, વર્ષમાં 2 જોડી યુનિફોર્મ, ટ્રાફિકને લગતા તમામ આર્ટિકલ આપવા, આકસ્મિક વીમાનો લાભ આપવો જેવા મુદ્દાઓની માંગણીઓ સાથેનું આવેદનપત્ર ટીઆરબી જવાનો દ્વારા ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયાની ઓફિસે રૂબરૂમાં આપી સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચાડવા રજૂઆત કરી હતી. રાજેશ ચાવડા સાથે જિગીશા પટેલ, સિટી ન્યૂઝ, ઈડર.